કચ્છના પાટનગર ભુજના માર્ગો પર સડસડાટ દોડતી રિક્ષાઓ અને છકડાઓ વચ્ચે સફેદ કલરના હૂડવાળી રિક્ષા જોવા મળે તો સમજવું કે આ રિક્ષાને કોઈ યુવતી ચલાવી રહી છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બની છે ત્યારે ભુજમાં મહિલાઓ છકડો રિક્ષા ચલાવીને પરિવારની જવાબદારી સંભાળે છે. છેલ્લા 1.5 વર્ષથી ભુજમાં મહિલાઓ છકડો ચલાવીને મહિને 10-15 હજારની આવક ઊભી કરી રહી છે. આજે મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે ત્યારે ભુજમાં પણ મહિલાઓએ એક કદમ આગળ વધાર્યું છે. મહિલા રિક્ષા ચલાવી રહી છે જે માટે ભુજ તેનું એક મોટું ઉદાહરણ બન્યું છે. ભુજની મહિલાઓ માત્ર સીવણ કામમાં નિપુણ રહેવા નથી માંગતી, તે પોતે શિક્ષણ મેળવીને દુનિયાની સાથે તાલમેલ બનાવવા માંગે છે. આજે ભુજની મહિલાઓ એટલી આગળ વધી છે કે તે છકડો ચલાવવા લાગી છે. મહિલાઓ 3 માસની તાલીમ મેળવીને છકડો ચલાવી રહી છે ત્યારે આ અંગે છકડો ચલાવનાર મહિલાઓ ચાંદની પરમાર અને આશાબેન જણાવે છે કે અમે છેલ્લા 2 વર્ષથી ભુજના માર્ગો પર છકડો રિક્ષા ચલાવીએ છીએ અને મહિને 10-15 હજારની આવક ઊભી કરીએ છીએ. છકડો ચલાવવાની તાલીમ અમદાવાદમાંથી મેળવી છે અને હાલમાં હું 2 વર્ષથી છકડો ચલાવું છું. પહેલા ઘરે જ હતી. કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં અમે 5 વર્ષથી જોડાયેલા છીએ અને કિશોરી મંડળમાં પણ જોડાયેલા હતા. કિશોરી મંડળમાં બહેનો સામે આ છોકરીઓ સામે વાત મૂકવામાં આવી કે તમે છકડા ચલાવી શકો, પેન્ટ કલર કામ કરી શકો. તો છોકરીએ છકડાનું વાત ઉપાડી કે અમે છકડા ચલાવું છું પણ ઘરમાંથી રજા ના મળે. તો પણ ઘરમાં બધાને મનાઈ કરીને અમે 40 દિવસ માટે અમદાવાદ ગયા. અમદાવાદમાં 40 દિવસની તાલીમ લઈ અને ભુજમાં આવ્યા. ભુજમાં પણ 2-3 મહિનાની તાલીમ લઈ અને છકડો શીખી લીધો અને પછી પાકા લાયસન્સનો પણ પ્રોસેસ કર્યો તો લાયસન્સમાં પણ પરીક્ષામાં પાસ થઈ ગયા. અને જ્યારે છકડા ચલાવતા ત્યારે શરૂઆતમાં તો બધા જોઈને હસતા હતા કે છોકરીઓ છકડા ચલાવે છે. અને છકડામાં બેસવા પહેલાં પૂછા કરતા કે લાયસન્સ તો છે ને, તો હા લાયસન્સ પણ દેખાડ્યો અને વિશ્વાસ આપી અને અમે છકડામાં પેસેન્જર બેસાડી અને અત્યારે 2 વર્ષ પૂરા થવા આવ્યા જાન્યુઆરીમાં. અને અમને છકડાની લોન ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વગર વ્યાજે આપવામાં આવી છે અને અત્યારે ઘરનું રોજગારી હલાવીએ છીએ, છકડાના હપ્તા ભરીએ છીએ અને ખર્ચો પણ કાઢી લઈએ. પહેલાં હું ઘરે જ રહેતી હતી અને પછી કિશોરીઓની મિટિંગ થાય ને ત્યારે હું ક્યારેક જતી નહીં તો ઘરે જ રહેતી. પછી મિટિંગમાં એક બેન છે, વર્ષાબેન છે, એમને કીધું કે તમે છકડા શીખશો તો તમને કેવો થશે અને છકડા શીખવા માટે કે તમને અમદાવાદ માટે જવું પડશે. ત્યાં કને જનવિકાસ સંસ્થા છે, ત્યાં કને અમે રહ્યા હતા 40 દિવસ માટે અને ત્યાં ટ્રેનિંગ 40 દિવસ સુધી ત્યાં જ લીધી હતી અમે. અને પછી ભુજમાં આવીને 3 મહિના ત્યાં કને લીધી. અને કચ્છ મહિલા વિકાસ સંગઠને જ્યારે આ છકડાનો લોન્ચ કર્યો ને ત્યારે અમારો છકડા માટે એમને કીધું હતું કે તમે એવી રીતે ચલાવો કે બીજી બહેનો પણ તૈયાર થઈ શકે અને એક રોજગારી પણ થઈ શકે એવી રીતે. એટલે બીજી બહેનો પણ એમ કહે છે કે ના, તમે જે ચલાવો છો સારું કામ કરી રહ્યો છો. તો આ બાબતે કચ્છ મહિલા વિકાસ સંગઠનના શબાના પઠાણે જણાવ્યું કે તેઓ ભુજના જુદા જુદા વિસ્તારમાં કિશોરી કેન્દ્રનું સંચાલન પણ કરે છે. તેમણે દીકરીઓને યુનિક તાલીમ આપવાનો વિચાર આવ્યો જેથી છકડા ડ્રાઇવિંગ શીખવાડ્યું. દીકરીઓ તો રાજી પણ થઈ ગઈ અને પરિવાર દ્વારા આનાકાની પણ પહેલા કરાતી હતી. વાલીને મનાવ્યા બાદ હાલમાં 7 દીકરીઓમાંથી 5 દીકરીઓને તાલીમ આપી છે. આમ જે સમાજ પહેલા વિરોધ કરતો હતો તે આજે દીકરીઓ પર ગર્વ ફીલ કરે છે, જે મહિલાઓ માટે ખૂબ સારી સિદ્ધિ કહી શકાય. છોકરીઓને જ્યારે રોજગારીની વાત આવી ત્યારે લોકોને આપણે કીધું કે કંઈક અલગ તાલીમ સાથે જોડીએ, તો યુનિક તાલીમનો અમને વિચાર આવ્યો કે અમે યુનિક તાલીમ સાથે કિશોરીઓને જોડીએ. ત્યારે અમે છે ને એ લોકોને વિડીયો બતાવતા અલગ અલગ કે છોકરીઓ શું શું કામ કરી શકે છે. તો એમાંથી અમને એમ લાગ્યું કે છોકરીઓને આપણે છકડા ડ્રાઇવિંગ શીખવાડીએ. તો એવી રીતે અમે છોકરીઓને તૈયાર કરી છકડા ડ્રાઇવિંગ માટે. વાલીઓ તરફથી અમને બહુ જ પ્રોબ્લેમ થતી હતી. એ લોકોના વાલીઓ એમ કે બેન સીવણ શીખાડો, મહેંદી શીખાડો, આ કંઈ શીખાડવાની વસ્તુ છે, આ તો ભાઈઓનો ધંધો છે, તમે શું આવે આ ભાઈઓના ધંધા તમે બે છોકરીઓને શીખવાડશો અને આ લાઈન સારી નથી છકડાની. તો એવી રીતે પણ અમને બહુ જ તકલીફ થતી હતી પણ તે છતાં અમે એ લોકો સાથે એ લોકોના સમાજના આગેવાનો સાથે વાતચીત કરી અને એ લોકોને કન્વિન્સ કર્યા અને છોકરીઓ આજે બહુ જ સરસ રીતે છકડા ચલાવે છે અને પોતાનું ઘરનું ગુજરાન પણ ચલાવે છે. આમ આજે પુરુષોના પ્રભુત્વવાળા સેક્ટરમાં કામ કરવા અને પોતાની જાતને સાબિત કરવા મહિલાઓ સતત સંઘર્ષ કરતી રહી છે અને સફળ થતી આવે છે, જેના અનેક ઉદાહરણ જોવા મળી રહ્યા છે. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ.
કચ્છ.